કચ્છમાં રાજ્ય સરકારના આદેશનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો. કચ્છના આડેસર નજીક એક ધાર્મિક ડાયરામાં ફાયરિંગ થતું જોવા મળ્યું. જાણે આ શખ્સે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ડાયરામાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત હતા. 5 ફેબ્રુઆરીની આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. રાજ્ય સરકારે ઉજવણી દરમિયાન હથિયારોના ઉપયોગ પર બેન લગાવ્યો છે. તેમ છતાં એક જાહેર કાર્યક્રમમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થતું જોવા મળ્યું. સરકારના આદેશનું ઉલ્લંઘન મહત્વનું છે કે અહીં રાજકીય આગેવાનો પણ સમારંભમાં ઉપસ્થિત હતા. આડેસર નજીકની આ ઘટના છે. ડાયરામાં ફાયરિંગની ઘટના સામે વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા ગોવિંદ જોડાઈ ગયા છે. ગોવિંદ, એક વિડીયો વાયરલ થયો છે, તેમાં એક લગ્ન પ્રસંગમાં ડાયરામાં ફાયરિંગ થતું જોવા મળ્યું છે. હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે અને આ શખ્સની કોઈ જાણકારી મળી છે કે કેમ? ચોક્કસ રીના, વાત કરવામાં આવે તો કચ્છમાં ધાર્મિક ડાયરામાં હવામાં ફાયરિંગ નો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગત તારીખ 5 ફેબ્રુઆરીના કચ્છના આડેસર નજીક વીર વચરાજના મેળામાં કાર્યક્રમ ડાયરાના કાર્યક્રમમાં ફાયરિંગ થયું હતું. અજાણા શખ્સે ડાયરામાં 3 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. મહત્વનું છે કે જે તે વખતે જે ફાયરિંગ થયું હતું તેમાં રાપર તાલુકાના જે રાજકીય આગેવાનો છે તે પણ ઉપસ્થિત હતા. જો કે ફાયરિંગની જે ઘટના છે તે પોલીસ ચોપડે નોંધાઈ નથી અને પોલીસ સમગ્ર મામલે અજાણ છે. રીના, બિલકુલ આભાર ગોવિંદ સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ. તો આડેસર નજીકના ગામની ઘટના છે જ્યાં એક ધાર્મિક ડાયરામાં ફાયરિંગ કરવામાં આવ્યું. મહત્વનું છે કે જાહેર કાર્યક્રમોમાં ફાયરિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રતિબંધ છતાં જ્યાં આગેવાનો રાજકીય હાજર હતા ત્યાં પણ ફાયરિંગ થયું.